नमस्कार मित्रों, स्वागत छे आपणी आ YouTube चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे आंगणवाड़ी कार्यकर अने तेड़ागरनी भर्ती माटे ऑनलाइन अरजी फॉर्म केवी रीते भरवू तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ YouTube चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आंगणवाड़ी कार्यकर अने तेड़ागर भर्ती 2022 अन्वये ऑनलाइन अरजी फॉर्म केवी रीते भरवू तेना विशे आजे माहिती मेळवीशुं। ते उपरांत मित्रों जोजो के कोई भूल न करता, नहींतर आ तमारू फॉर्म रिजेक्ट थई शके छे। अने आ आंगणवाड़ी कार्यकर अने तेड़ागरनी भर्ती धोरण 10 पास पर आवेली छे अने कुल जग्या छे 8850। तो मित्रों, घणी बधी जग्या छे, तो जे बहनों आंगणवाड़ी कार्यकर के तेड़ागर बनवा मागता होय तेओ ऑनलाइन अरजी फॉर्म केवी रीते भरवू तेनी माहिती माटे आ वीडियो ने छेले सुधी अचूक जोजो, જેથી કરીને આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મળી જાય। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું અને ત્યાર પછી આપણે તેની વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી લીધા પછી અહીંયા એડ્રેસ બારમાં e-hrms.gujarat.gov.in વેબસાઈટ લખી અને ઓકે આપવાનું રહેશે, અથવા તો હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી દઈશ, તો ત્યાં ક્લિક કરીને પણ તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી જશો। જેવા તમે સાઇટ ખોલશો એટલે આ પ્રમાણેનો તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો તે ઇન્ટરફેસમાં અહીંયા તમે જમણી બાજુએ રિક્રુટમેન્ટનું એક મેનુ જોઈ શકો છો, તો આપણે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ચાલો હું અહીંયા રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશું, જે ક્લિક કરતાં બીજા કેટલાક સબ મેનુઓ જોવા મળશે, જેમાં પહેલા નંબરનો મેનુ છે એપ્લાયનો। તો અહીંયા આપણે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણે તમને જિલ્લા વાઇઝ અલગ અલગ જાહેરાતો જોવા મળશે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે દરેક જિલ્લાની અલગ જિલ્લા વાઇઝ જાહેરાતો જોવા મળી રહી છે, જેમાં અહીંયા પ્રથમ આપણને કોલમ નંબર 1માં જાહેરાત ક્રમાંક જોવા મળી રહ્યો છે, ત્યાર પછી જાહેરાતનું નામ જોવા મળી રહ્યું છે, ત્યાર પછી અરજી કરો તો તેના નીચે એપ્લાય કરવા માટેનું બટન જોવા મળી રહ્યું છે, ત્યાર પછી જાહેરાત એટલે કે જે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવેલી તે જાહેરાતની PDF ડાઉનલોડ કરવા માટે અહીંયા PDFનું બટન જોવા મળે છે। તે ઉપરાંત વધુ સૂચનાઓ પણ આપવામાં આવેલી છે, તો અહીંયા વ્યૂના બટન ઉપર ક્લિક કરી અને સૂચનાઓ પણ ડાઉનલોડ કરી શકાય છે। અને ત્યારબાદ જગ્યાની વિગતનું છે, તો તેના નીચે ડિટેલનું એક બટન જોવા મળી રહ્યું છે, જો તમે ડિટેલના બટન ઉપર ક્લિક કરશો તો જે તે જિલ્લાની જગ્યાઓ વિશેની માહિતી તમને મળી જશે। અને છેલ્લો કોલમ છે વધારાની વિગત, જેમાં આપણને સ્વઘોષણાનું એક બટન જોવા મળી રહ્યું છે, એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે તથા તેનો પરિપત્ર ડાઉનલોડ થઈ જશે। તો આ પ્રમાણે તમને આખી વિગત જોવા મળશે, જેમાં મિત્રો તમે જે જિલ્લામાં એપ્લાય કરવા માગતા હોય તે જિલ્લાની જાહેરાતની સામે જે એપ્લાયનું બટન છે તે એપ્લાયના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા આપણે એક્ઝામ્પલ માટે કોઈ પણ એક જિલ્લામાં એપ્લાય માટે ક્લિક કરી દઈએ છીએ, તો ચાલો હું અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્લાય માટે ક્લિક કરી દીધું છે, જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે અને કન્સેન્ટ ફોર્મ એટલે કે સંમતિનું ફોર્મ અહીંયા જોવા મળશે, જેમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી હશે અને તમે તેનાથી સંમત છો તેવું નીચે એક બટન આવશે કે આઈ એગ્રી। તો આ દરેક સૂચના તમે સ્ક્રીનશોટ લઈ અથવા તો વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો। આ ઉપરાંત મિત્રો, એક અગત્યની સૂચના અહીંયા ક્રમ નંબર 7 ઉપર આપવામાં આવેલ છે કે અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં બંનેમાં ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો છે તે અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાની રહેશે, તો આ સૂચનાને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે। તો હવે આપણે અહીંયા નીચે જે એગ્રીનું બટન છે આઈ એગ્રી તેના ઉપર ક્લિક કરી દઈએ છીએ, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આ પ્રમાણે આપણી સામે રજિસ્ટ્રેશનનું આખું ફોર્મ ખુલી જાય છે। તો હવે હું તમને બતાવું, તો અહીંયા આપણે જે જિલ્લા માટે એપ્લાય કરી રહ્યા છીએ તે જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે, તો તે ડ્રોપડાઉન લિસ્ટમાં તે જ જિલ્લાનું નામ આવશે, તો અહીંયા આપણે સુરેન્દ્રનગર જિલ્લા માટે એપ્લાયમાં ક્લિક કર્યું હતું માટે સુરેન્દ્રનગર જિલ્લો જોવા મળી રહ્યો છે, જે જિલ્લો સિલેક્ટ કરતાં આપણને તે જિલ્લાના તાલુકાઓ જોવા મળી જશે। તો અહીંયાથી આપણે જે પણ તાલુકામાં એપ્લાય થઈ રહ્યા હોય તે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમે જો ગ્રામ્ય વિસ્તાર માટે એપ્લાય કરવા માગતા હોય તો અહીંયા ગ્રામ્ય ઉપર ચેકમાર્ક રાખવાનું છે, અને જો શહેરી વિસ્તાર માટે એપ્લાય કરવા માગતા હોય
तो अहीं शहर नी सामे रहेल चेकमार्क बटन में चेकमार्क करवानुं रहेशे। तो चलो हूँ अहीं शहर पर चेकमार्क करी लउं छुं अने त्यार पछी आगळ बताऊं। तो अहींथी आपणने अलग अलग जे शहरी विस्तार हशे तो वोर्ड नंबर जोवा मळशे, અને જો તમે અહીંયા ગ્રામ્ય વિસ્તાર ઉપર ક્લિક રાખશો તો તમને જે તે ગામડાના નામ જોવા મળશે। તો અહીંયા તમે ગ્રામ્ય વિસ્તારના નામ પણ જોઈ શકો છો। તો ચાલો હું તમને અહીંયા શહેરી ઉપર ક્લિક કરી અને ત્યાર પછી આપણે વોર્ડ નંબર સિલેક્ટ કરી લઈએ છીએ। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા આંગણવાડી પસંદ કરવાની રહેશે। તો જે તે આંગણવાડી માટે ઉપલબ્ધ જગ્યા હશે તે આંગણવાડીનું લિસ્ટ આપણને અહીંયા જોવા મળી જશે, જેમાંથી તમે જે આંગણવાડી માટે એપ્લાય કરવા માગતા હોય તે આંગણવાડી સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી ઉમેદવારનું નામ અંગ્રેજીમાં લખવાનું છે, તો અહીંયા જે પહેલું ઉમેદવારનું નામ આવે છે તેમાં અંગ્રેજીમાં લખવાનું છે, અને ત્યાર પછી જે બીજો બોક્સ આવે છે તેમાં ઉમેદવારનું નામ ગુજરાતીમાં લખી લેવાનું રહેશે। ત્યાર પછી જાતિ, તો અહીંયા મોસ્ટ ઓફ જે સ્ત્રીઓ એપ્લાય થઈ શકે છે માટે અહીંયા સ્ત્રીના ઓપ્શનમાં આપણે ચેકમાર્ક રાખી દેવાનું છે, અને ત્યાર પછી જગ્યા પસંદ કરવાનો ઓપ્શન છે જેમાં ડ્રોપડાઉન લિસ્ટમાં જોશો એટલે જે જે જગ્યા ઉપલબ્ધ હશે તે આપણને જોવા મળશે, જેમ કે આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર અને મિનિ આંગણવાડી કાર્યકર। તો જે જગ્યા ઉપલબ્ધ હશે તેનું લિસ્ટ આપણને જોવા મળશે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે આંગણવાડી સિલેક્ટ કરી છે તેમાં આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરની જગ્યા ઉપલબ્ધ છે। તો તેમાંથી તમે જેના માટે એપ્લાય કરવા માગતા હોય તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે, અને ત્યાર પછી તમારો જે મોબાઈલ નંબર હોય તે અહીંયા દાખલ કરી અને ત્યારબાદ સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું આ વિગત ભરી અને ત્યાર પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી અને ઓટીપી દાખલ કરી આગળની વિગતો આપણે જોઈશું। તો મિત્રો મેં અહીંયા વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું। જેવા આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીશું એટલે આપણને બાજુમાં ઓટીપી દાખલ કરવા માટેનું એક નવું બોક્સ ખુલેલું જોવા મળી જશે, અને તમારા મોબાઈલ પર આવેલો ઓટીપી અહીંયા દાખલ કરી દેવાનો રહેશે, અને દાખલ કર્યા પછી આપણે સબમિટ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું। અને મિત્રો જો તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી ન મળે તો અહીંયા ફરીથી રિસેન્ડ ઓટીપીનો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મને અહીંયા ઓટીપી મળેલ નથી જેથી હું ફરીથી રિસેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું। તો મિત્રો મેં હવે ઓટીપી દાખલ કરી લીધો છે જેથી સબમિટ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં અહીંયા તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં લખેલ છે કે e-HRMS પોર્ટલ પર તમારી અરજીનો નંબર, જે અહીંયા અરજી નંબર જોવા મળશે, અને હવે ઉમેદવારની માહિતી ભરો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને અરજી કન્ફર્મ બટન ઉપર સબમિટ કરો। તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને આપણે સ્ટેપ 2 નંબરમાં આવી જઈએ છીએ જેમાં ઉમેદવારની માહિતી ભરવાની રહેશે। તો અહીંયા ઉમેદવારની માહિતીમાં આપણે આવી ગયા છીએ। તો મિત્રો ઉમેદવારની માહિતીમાં અહીંયા આપણે જે જિલ્લો સિલેક્ટ કરેલો હતો તે જોવા મળે છે, અને તેની બાજુમાં આપણે જે તાલુકો સિલેક્ટ કરેલો હતો તે તાલુકો જોવા મળી જશે। ત્યાર પછી ગામ કે શહેર જે સિલેક્ટ કરેલું હશે તે અહીંયા આપણને જોવા મળી જશે, અને તેની બાજુમાં આંગણવાડી કેન્દ્ર આપણે જે સિલેક્ટ કરેલું હશે તે જોવા મળી જશે, તેમાં કોઈ ફેરફાર કરી શકીશું નહીં। ત્યાર પછી અહીંયા આપણે અંગ્રેજીમાં નામ લખવાનું છે, તો ઉમેદવારનું નામ જે SSCના પ્રમાણપત્ર મુજબ હોય તે મુજબ અહીંયા પ્રથમ ઉમેદવારનું નામ લખવાનું છે, ત્યાર પછી તેના પિતા કે પતિનું નામ દાખલ કરવાનું રહેશે જે SSCના પ્રમાણપત્ર મુજબ દાખલ કરવાનું છે, અને ત્યાર પછી અટક, તો અટક પણ જે SSCના પ્રમાણપત્ર મુજબ હોય તે દાખલ કરવાની રહેશે। તો મિત્રો અહીંયા મોટાભાગની બહેનોએ જે લગ્ન પહેલાં છે તે પોતે ધોરણ 10 SSC પાસ કરેલું હશે, જેથી તેના પિતાનું નામ આવશે અને તેને પિતાની જે કંઈ અટક હતી તે દાખલ કરવાની છે। તો ખાસ બહેનો યાદ રાખે કે જે પોતાનું ધોરણ 10 એટલે કે SSCનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્રમાં હોય તે જ મુજબ પોતાનું નામ દાખલ કરે, જેથી આગળથી તેમને કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય। ત્યાર પછી મિત્રો તેના નીચે અહીંયા આપણે ઉમેદવારનું નામ ગુજરાતીમાં દાખલ કરવાનું છે, ત્યાર પછી તેના પિતા કે પતિનું નામ અહીંયા પણ ગુજરાતીમાં દાખલ કરવાનું છે, અને અટક પણ અહીંયા ગુજરાતીમાં દાખલ કરવાની રહેશે। તો મિત્રો ત્યાર પછી અહીંયા જન્મ તારીખ દાખલ કરવાની છે, અથવા તો તમે અહીંયાથી જે કેલેન્ડર બતાવે છે તેમાંથી સિલેક્ટ પણ કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા રાષ્ટ્રીયતાનો ઓપ્શન છે, તો અહીંયા આપણે ભારતીયમાં ચેકમાર્ક કરી લેવાનું છે। ત્યાર પછી વૈવાહિક સ્થિતિ, અપરણિત છે, પરણિત છે કે વિધવા છે, તો જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી જાતિ છે, તો જાતિમાં SC ST આર્થિક રીતે પછાત એટલે કે EWS જનરલ અને SEBC
જે જાતિ લાગુ પડતી હોય તે જાતિની સામે જે ચેકબોક્સ છે તેમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે। તો મિત્રો અહીંયા તમને જણાવવાનું કે આપણે જાતિ સિલેક્ટ કરતાની સાથે તેની બાજુમાં જાતિ પ્રમાણપત્ર નંબર તથા જાતિ પ્રમાણપત્રની તારીખ દાખલ કરવા માટેના ઓપ્શન ખુલી જાય છે। તો તેમાં જાતિ પ્રમાણપત્ર નંબર દાખલ કરવાનો છે અને ત્યારબાદ તે પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે મામલતદાર શ્રીના પ્રમાણપત્રમાં દર્શાવેલ હોય તે મુજબનું સરનામું દાખલ કરવાનું છે, જેમાં જિલ્લો અને તાલુકો આપણે જે સિલેક્ટ કરેલો હતો તે બાય ડિફોલ્ટ સિલેક્ટ થયેલો આવશે। ત્યાર પછી ગામ કે શહેરમાં જે આપણે ચેકમાર્ક કરેલું હશે તે ચેકમાર્ક આવી જશે અને તેના નીચે ડ્રોપડાઉનમાંથી આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા પિનકોડ નંબર દાખલ કરવાનો છે, ત્યાર પછી પ્રમાણપત્રની તારીખ। તો મામલતદાર શ્રીનું જે રહેઠાણનું પ્રમાણપત્ર હોય તે પ્રમાણપત્ર કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવેલ છે તે તારીખ દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ તેના નીચે તમે જે દાખલ કરેલો મોબાઈલ નંબર હશે તે જોવા મળી જશે અને સામેની બાજુ અહીંયા જમણી બાજુ જે પત્ર વ્યવહાર માટેનું સરનામું છે તે દાખલ કરવાનું રહેશે, જેમાં સૌપ્રથમ આપણે અહીંયા સરનામું લખી લેવાનું છે, ત્યાર પછી જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, ત્યાર પછી ડ્રોપડાઉનમાંથી તાલુકો સિલેક્ટ કરવાનો છે, ત્યાર પછી ગામ કે શહેર જે સિલેક્ટ કરવાનું હોય તે સિલેક્ટ કરી અને અહીંયાથી ડ્રોપડાઉનમાંથી તેનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી પિનકોડ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને જો ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો તમે અહીંયા ઈમેલ એડ્રેસ પણ ટાઈપ કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા નીચે એક્સપિરિયન્સ ડિટેલનું એક ટેબ આવે છે, જેમાં લખેલ છે કે ઉમેદવાર હાલ અરજી કરવાની આંગણવાડીમાં તેડાગર તરીકે કાર્યરત છે અને 10 વર્ષનો અનુભવ ધરાવે છે તથા ભરતી અગ્રતાનો લાભ લેવા માગે છે, તો અહીંયા હા કે ના સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા તમે જે વિગતો વાંચી લેવાની છે કે હું જાહેર કરું છું કે આ ભરતીમાં સમાવિષ્ટ જગ્યા પર મારી ઉમેદવારી બદલ એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાગર એક જ કુટુંબના સભ્ય સાસુ વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણંદ ભાભી થશે તો તેવી પરિસ્થિતિ બનતી નથી, તે ઉપરાંત ઉપરની તમામ વિગતો મારી જાણ મુજબ સાચી છે અને હું દર્શાવેલી વિગતો સાથે સંમત થઉં છું, તો અહીંયા જે ચેકમાર્ક છે તે ચેકમાર્ક કરી લેવાના છે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે સબમિટ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈએ। તો મિત્રો મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા સબમિટ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં આ પ્રમાણે આપણને એક ડાયલોગ બોક્સમાં મેસેજ જોવા મળશે કે ઉમેદવારની માહિતીનો સ્વીકાર થઈ ગયેલ છે, હવે શૈક્ષણિક વિગતો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો। તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું। જે ઓકે બટન ઉપર ક્લિક કરતાં પેજ લોડ થશે અને ત્યાર પછી આપણે સ્ટેપ નંબર 3 અભ્યાસની માહિતી ભરો તે સ્ટેપમાં આવી જઈએ છીએ। તો આ સ્ટેપમાં આપણે જોઈ લઈએ કે શું વિગતો દાખલ કરવાની આવે છે। તો મિત્રો આપણે આંગણવાડી કાર્યકર માટે સિલેક્ટ કરેલ છે, જેથી લઘુત્તમ લાયકાત આપણે ધોરણ 12 પાસ અહીંયા ઓલરેડી સિલેક્ટ આવે છે। ત્યાર પછી અહીંયા ગુણનો પ્રકાર છે, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ગુણ અથવા તો ટકાવારી જે સિલેક્ટ કરવું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયા હું હાલે ટકાવારી સિલેક્ટ કરી લઉં છું, મેળવેલ ટકાવારી અહીંયા લખી લેવાની રહેશે। ત્યારબાદ મિત્રો તેની બાજુમાં મેળવેલ ગુણ કે ટકાવારી લખવાની છે અને ત્યાર પછી કુલ ગુણ કે ટકાવારી લખી દેવાની રહેશે। ત્યાર પછી પરીક્ષાનું બોર્ડ અથવા યુનિવર્સિટી ટાઈપ કરવાની રહેશે અને ત્યારબાદ અહીંયા તમે પરીક્ષા પાસ કર્યાનું વર્ષ તથા પ્રયત્નોની સંખ્યા લખી લેવાની રહેશે અને રાજ્ય, તો અહીંયાથી તમે રાજ્ય સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી અથવામાં છે મિત્રો, તો ધોરણ 10 પછી AICTE માન્યતાનો કોઈ પણ ઓછામાં ઓછો 2 કે તેથી વધુ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો તમારે અહીંયા વિગતો લખવાની રહેશે અને ત્યાર પછી તમારા અભ્યાસનું નામ અહીંયા ટાઈપ કરવાનું છે। ત્યાર પછી અભ્યાસનો પ્રકાર અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે, એટલે કે સેમિસ્ટર પ્રથા હતી કે આખા વર્ષ વાઇઝ પ્રથા હતી જે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી વર્ષની સંખ્યા સિલેક્ટ કરવાની છે, ત્યારબાદ બોર્ડ કે યુનિવર્સિટીનું નામ લખી લેવાનું છે, ત્યાર પછી તમે તે પરીક્ષા પાસ કર્યાનું વર્ષ લખી લેવાનું છે અને કયા રાજ્યમાંથી પરીક્ષા પાસ કરેલ છે તે સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે 12મા ધોરણ પછી ઓછામાં ઓછો 2 વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ, પ્રીપીટીસી, પીટીસી, બીએડ પાસ અથવા તો સ્નાતકનો કોર્સ કરેલો હોય તો તેની વિગતો અહીંયાથી દાખલ કરવાની રહેશે, જેમાં
પ્રથમ આપણે અભ્યાસ સિલેક્ટ કરવાનો છે, ત્યાર પછી અભ્યાસનો પ્રકાર એટલે કે સેમિસ્ટર વાઇઝ હતું કે વર્ષ વાઇઝ હતું તે સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી વર્ષની સંખ્યા સિલેક્ટ કરવાની છે, ત્યાર પછી બોર્ડ કે યુનિવર્સિટીનું નામ દાખલ કરવાનું છે, ત્યાર પછી વર્ષ દાખલ કરી લેવાનું છે અને જે રાજ્યમાંથી તે અભ્યાસ કરેલો હોય તે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. અને આ જ મુજબ જો તમે અનુસ્નાતક કરેલું હોય તો અનુસ્નાતકની જે કંઈ વિગત હોય તે અહીંયા દાખલ કરવાની છે, જેમાં અન્ય અભ્યાસમાં અનુસ્નાતક સિલેક્ટ થયેલું આવશે, ત્યાર પછી અભ્યાસનું નામ તમે કયા સબ્જેક્ટમાંથી અનુસ્નાતક થયેલા છો તેની વિગત આવશે, ત્યાર પછી અભ્યાસનો પ્રકાર તો આપણે આગળ જોયું તે મુજબ સેમિસ્ટર વાઇઝ તમે કરેલું છે કે વર્ષ વાઇઝ કરેલું છે તે સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી વર્ષની સંખ્યા સિલેક્ટ કરવા ટાઈપ કરવાની રહેશે, ત્યાર પછી વર્ષની સંખ્યા અહીંયા ટાઈપ કરી દેવાની છે, ત્યારબાદ બોર્ડ કે યુનિવર્સિટીનું નામ ટાઈપ કરવાનું છે, ત્યાર પછી તમે જે વર્ષમાં એક્ઝામ પાસ કરેલી હોય તે વર્ષ અહીંયા ટાઈપ કરી દેવાનું છે અને ત્યાર પછી રાજ્ય તો અહીંયાથી રાજ્ય સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. અને આ પ્રમાણે તમામ વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા છેલ્લે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની માહિતી જોતા જઈએ. તો મિત્રો, હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરું છું. તો સબમિટ બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનું ડાયલોગ બોક્સ આપણને જોવા મળે છે અને શિક્ષણની વિગતનો સ્વીકાર થઈ ગયેલ છે, હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. તો અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો ઓકે બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે, જેમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. તો તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા સૌ પ્રથમ આપણે ફોટો અપલોડ કરવાનો રહેશે. તો ફોટો અપલોડ કરવા માટે અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ડિવાઇસ હશે તે ડિવાઇસ ખુલી જશે, તેમાં જે જગ્યાએ ફોટો પડેલો હોય તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી અપલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. પરંતુ મિત્રો, તમે ફોટો અપલોડ કરતાં પહેલાં અહીંયા જે ફોટો અપલોડ કરવા માટેની કેટલીક સૂચનાઓ આપેલી છે તે તમારે જોઈ લેવાની રહેશે, કે ફોટો સ્કેન કરી અને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો છે, તેનું માપ સાઇઝ પણ અહીંયા જોવા મળી રહ્યું છે અને કેટલા કેબીમાં અપલોડ કરવાનું છે તેની વિગત પણ જોવા મળી રહી છે. તો તેને ધ્યાને લઈ અને તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી નીચે આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ અહીંયા સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો તથા આધાર કાર્ડ કે ઓળખનો અન્ય કોઈ પણ પુરાવો હોય તે અપલોડ કરવાનો રહેશે અને તેના માટે તમારે અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને તમારી ડિવાઇસ ખોલી ત્યારબાદ તે સિલેક્ટ કરી અને અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તે જ પ્રમાણે તમારો જન્મ તારીખનો દાખલો, શાળા સોડિયાનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ તે ત્રણમાંથી કોઈ પણ એક અહીંયાથી બ્રાઉઝ કરી અને સિલેક્ટ કરી ત્યારબાદ અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું જે પ્રમાણપત્ર છે તે અપલોડ કરવા માટે તમારે અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને તે સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તેને અપલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી જાતિનો પુરાવો છે. તો જાતિના પુરાવા માટે તમારે અહીંયા બ્રાઉઝ કરી અને જાતિનું પ્રમાણપત્ર જે જગ્યાએ પડ્યું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી અપલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ધોરણ 10ના માર્કશીટનું છે તો તેના માટે પણ અહીંયા બ્રાઉઝ કરી તે સિલેક્ટ કરી અને ત્યારબાદ અપલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, ધોરણ 12 પાસ પ્રયત્ન 1ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે તો તેના માટે બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી તે સિલેક્ટ કર્યા બાદ અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે અને આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અહીંયા ડ્રાફ્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવા તમે ડ્રાફ્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમને અહીંયા કન્ફર્મ એન્ડ સબમિટ બટન જે છે તે એક્ટિવ થયેલું જોવા મળશે. તો તેના ઉપર ક્લિક કરી અને તમારે તમારી અરજીને કન્ફર્મ કરી લેવાની રહેશે અને જેવા તમે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમને ડાયલોગ બોક્સમાં અહીંયા એક મેસેજ જોવા મળશે કે તમારી એપ્લિકેશન છે તે સક્સેસફુલી થઈ ગયેલી છે. તો આ પ્રમાણે મિત્રો, તમે જે આંગણવાડી કાર્યકર કે તેડાગર અથવા તો મિની આંગણવાડી કાર્યકર માટે એપ્લાય થઈ શકો છો. તો મિત્રો, આશા રાખું કે તમને આ જે આંગણવાડી કાર્યકર કે તેડાગર માટે એપ્લાય કઈ રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, આપને જણાવવાનું કે જો તમે સ્વઘોષણા પ્રમાણપત્ર એટલે કે સ્વઘોષણાનો નમૂનો વર્ડની ફાઇલમાં ડાઉનલોડ કરી અને તેમાં સુધારા કરી અપલોડ કરવા માગતા હોય તો વર્ડની ફાઇલના નમૂનાની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તે ડાઉનલોડ કરી અને તમારી વિગતો સુધારી તમે તેની પ્રિન્ટઆઉટ લઈ શકશો. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો.
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.